નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 17 ન્યાયતંત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. તેમજ આ સોલ્યુશનની PDF પ્રાપ્ત કરવા માટેની લિંક પણ, એટલે કે એપ્લિકેશનની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ PDFનો અભ્યાસ કરી લેજો. ચાલો તો શરૂ કરીએ ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 17 ન્યાયતંત્રનું સંપૂર્ણ સોલ્યુશન. સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો. એમાં પહેલો સવાલ, મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ કેવા દાવા કહેવાય? તો જવાબ આવશે વિકલ્પ બી, દિવાની. બીજું, ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેના દાવાઓ કેવા દાવા કહેવાય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ફોજદારી. ત્રીજું, ભારતના ન્યાયતંત્રની ટોચ પર કઈ અદાલત છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, સર્વોચ્ચ અદાલત. ત્યાર પછી ચોથો સવાલ, સિવિલ જજની કોર્ટ કેટલા લાખ સુધીના નાણાકીય હિસ્સાના નાગરિક કેસોની સુનાવણી હાથ ધરે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, 25 લાખ. પાંચમો સવાલ, ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે? તો જવાબ આવશે વિકલ્પ બી, અમદાવાદ. છઠ્ઠું, વડી અદાલતમાં વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, અંગ્રેજી ભાષામાં. સાતમો સવાલ, ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો? તો જવાબ આવશે વિકલ્પ એ, 28 જાન્યુઆરી 1950. ત્યાર પછી આઠમું, આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો જવાબ આવશે વિકલ્પ બી, દિલ્હી. નવમો સવાલ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવા ખાસ પ્રક્રિયા હોય તેને શું કહેવાય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, મહાભિયોગ. દસમો સવાલ, કઈ અદાલત પોતે અગાઉ આપેલા ચુકાદાઓની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, સર્વોચ્ચ અદાલત. ત્યાર પછી અગિયારમો સવાલ, બંધારણની કઈ કલમ અનુસાર વડી અદાલત મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશો હુકમો જાહેર કરવાની સત્તા છે? તો જવાબ આવશે વિકલ્પ એ, કલમ 226. ત્યાર પછી બારમો સવાલ, FIR એટલે શું? તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ત્યાર પછી તેરમો સવાલ, વડી અદાલતના કાર્યોમાં નીચેનામાંથી કયું ખોટું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા. ચૌદમો સવાલ, તાલુકા અદાલત માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, તે ફાંસીની, જન્મતીપની કે 10 વર્ષથી વધુ કેદની સજા ફરમાવી શકે છે. ત્યાર પછી પંદરમો સવાલ, નીચેનામાંથી કયું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે? તો જવાબ આવશે વિકલ્પ એ, બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલો સાંભળે છે. ત્યાર પછી સોળમો સવાલ, નજીરી અદાલત વિશે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, જેને સુઓ મોટો કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા સરસ મજાની આપણને જાહેરાત આપવામાં આવેલી છે. મિત્રો, ધોરણ 3 થી 12ના વિદ્યાર્થીઓ માટે આપણે દરેક સોલ્યુશનની PDFનો અભ્યાસ કરી શકે એટલા માટે થઈ અને એક સરસ મજાની આપણે એપ્લિકેશન લોન્ચ કરેલી છે. અને એપ્લિકેશન જે છે તેની અંદર તમે ધોરણ 3 થી 12ના દરેક વિષયના સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યન પોથી, સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એકમ કસોટી, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની PDF અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3 થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2A, બંધ બેસતા જોડકા જોડો. એમાં પહેલું છે સર્વોચ્ચ અદાલત. તો સર્વોચ્ચ અદાલતને આપણે જોડીશું વિકલ્પ ડી સાથે, એટલે કે દિલ્હી સાથે. બીજું, લોક અદાલતનો સર્વપ્રથમ પ્રયોગ, તો એને આપણે જોડીશું વિકલ્પ ઈ, ગુજરાત સાથે. ત્રીજું, આંખે પાટા અને હાથમાં ત્રાજુ, તો એને આપણે જોડીશું વિકલ્પ એ સાથે, એટલે કે ન્યાયની દેવી. ચોથું છે સૌથી નીચલી કોર્ટ, તો એને આપણે જોડીશું વિકલ્પ બી, તાલુકા અદાલત સાથે. અને જિલ્લા ન્યાયાધીશની નિમણૂક, તો એને આપણે જોડીશું વિકલ્પ સી, રાજ્યપાલ સાથે.
ત્યાર પછી પ્રશ્ન નંબર 2B, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં પેલું, જિલ્લા અદાલતના ન્યાયાધીશ ફોજદારી મુકદમા ચલાવે ત્યારે સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે. તો જવાબ આવશે સાચું. બીજું, ગુજરાતની વડી અદાલત ગાંધીનગરમાં આવેલી છે. તો જવાબ આવશે ખોટું. ત્રીજું, લોક અદાલતમાં કેસ દાખલ કરવા ફી ભરવી પડે છે. તો જવાબ આવશે ખોટું. ચોથું, સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા ધરાવે છે. તો જવાબ આવશે સાચું. પાંચમું, ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે છે, જેને સુઓ મોટો કહેવામાં આવે છે. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની મુદ્દત ખાલી જગ્યા વર્ષની હોય છે. તો જવાબ આવશે 65. બીજું, કોર્ટ ઓફ રેકોર્ડ્સ એટલે. તો જવાબ આવશે નજીરી અદાલત. ત્રીજું, સરકારના મુખ્ય અંગો પૈકી ખાલી જગ્યા અંગ સ્વતંત્ર છે. તો જવાબ આવશે ન્યાયતંત્ર. ચોથું, ભારતમાં આજે પણ હરિયાણા, ચંદીગઢ અને ખાલી જગ્યા વચ્ચે એક જ વડી અદાલત છે. તો જવાબ આવશે પંજાબ. પાંચમું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા સંસદના બંને ગૃહોમાં ખાલી જગ્યા બહુમતીએ દરખાસ્ત પસાર કરવી પડે છે. તો જવાબ આવશે 2/3. ત્યાર પછી પ્રશ્ન નંબર 4A, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પહેલો સવાલ, દીવાની દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય છે? તો જવાબ આવશે, જમીન, મકાન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે, એટલે કે આ બાબતોને આપણે દીવાની દાવામાં સમાવેશ કરી શકીએ. બીજું, સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે, સમજાવો. હવે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે કારણ કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયો કાયમી દસ્તાવેજો ગણાય છે. સર્વોચ્ચ અદાલત તમામ પ્રકારના મુકદમામાં આપેલા ચુકાદાની નોંધ રાખે છે અને તેને ગેઝેટમાં પ્રકાશિત કરે છે, માટે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે. ત્યાર પછી ત્રીજું, લોક અદાલતના 2 ફાયદાઓ જણાવો. તો લોક અદાલતના માધ્યમથી સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિ, સુખદ અને કાયમી સમાધાન થાય છે. પ્રજા અને કોર્ટ કચેરીના સમય અને નાણાં બચે છે. ચોથું, સર્વોચ્ચ અદાલતના કોઈ પણ 2 કાર્ય જણાવો. તો વડી અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલત સાંભળે છે. બીજું, સર્વોચ્ચ અદાલત તેની અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધની અપીલો સાંભળે છે. અને ત્રીજું, બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદાઓ પર અપીલો સાંભળે છે. ત્યાર પછી આગળ, નીચે આપેલી અદાલતોને તાલુકા કક્ષાથી સર્વોચ્ચ કક્ષા સુધી ચડતા ક્રમમાં ગોઠવો. તો તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત. ત્યાર પછી પ્રશ્ન નંબર 4B, નીચે આવેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલું છે FIR. તો જોઈએ, ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ સર્વપ્રથમ નજીકના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવે છે અથવા તો મૌખિક ફરિયાદ કરે છે, તેને FIR કહેવામાં આવે છે. આમ ફરિયાદ અંગેની પ્રાથમિક પ્રથમવાર માહિતી મળતી હોવાથી તેને પ્રથમદર્શીય અથવા તો પ્રથમ માહિતી નોંધ કહેવામાં આવે છે. FIRનું પૂરું નામ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ છે. ત્યાર પછી બીજું આપણે જોઈએ લોક અદાલત. તો હાલના સમયમાં લોક અદાલતોમાં કેસનો ભરાવો રોજબરોજ વધતો જાય છે. એ કેસોના ભારણ ઘટાડવા માટે કાયદા વિભાગ દ્વારા લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં લોક અદાલતો સ્થાપવામાં આવી છે. અદાલતોમાં કેસ દાખલ કરવા માટે અથવા તો કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી રાખવામાં આવી નથી. લોક અદાલતો દ્વારા વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો ઝડપી અને બિનખર્ચાળ નિકાલ લાવી શકાય છે. આ ઉપરાંત સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી, સુખદ અને કાયમી ઉકેલ લાવી શકાય છે. ત્યાર પછી ત્રીજું આપણે જોઈએ મહાભિયોગ. તો રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને ફક્ત સાબિત થયેલી ગેરવર્તણૂક, બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાઓના ભંગ માટે મહાભિયોગની કાર્યવાહીથી હોદ્દા પરથી દૂર કરી શકાય છે. સંસદના બંને ગૃહોમાં તેના કુલ તેમજ હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની 2/3 બહુમતીથી પસાર કરેલા ઠરાવને આધારે જ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આ વિધિને મહાભિયોગની કાર્યવાહી કહે છે. મહાભિયોગની કાર્યવાહી દરમિયાન સંબંધિત ન્યાયતંત્રને સંસદમાં હાજર રહીને પોતાના બચાવમાં નિવેદન કરવાની તક આપવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5A, નીચેના વિશેનો તફાવત સમજાવો. એમાં વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત. વડી અદાલત દરેક રાજ્યમાં હોય છે, જ્યારે સર્વોચ્ચ અદાલત દેશમાં એક જ હોય છે. રાજ્યની બધી જ અદાલતોમાં વડી અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે, જ્યારે દેશની બધી અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે. વડી અદાલતનું કાર્યક્ષેત્ર રાજ્ય પૂરતું સીમિત હોય છે, જ્યારે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5B, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું, નજીરી અદાલત એટલે શું? તો જોઈએ ઉત્તર. નજીરી અદાલત એટલે એવી અદાલત કે જેનું રેકર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે.
અને ત્યારે તે રજૂ કરાય અને જ્યારે તે રજૂ કરાય ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી. રાજ્ય માટે હાઈકોર્ટ નજીરી અદાલત છે અને સમગ્ર રાષ્ટ્ર માટે સર્વોચ્ચ અદાલત એ નજીરી અદાલત ગણાય છે. બીજું, જાહેર હિતની અરજી એટલે શું? તો જાહેર હિતની અરજી એટલે જાહેર હિતમાં ન્યાયાલયમાં કરવામાં આવેલી અરજી. આ અરજી સામાન્ય રીતે ઘણા બધા લોકો સમૂહના હિતોની સુરક્ષા કરવાનો એક પ્રયાસ છે, જેમાં વ્યક્તિનું અંગત હિત નહીં પણ સમાજનું હિત હોય છે. ત્યાર પછી ત્રીજો સવાલ, ન્યાયતંત્રની જરૂરિયાત સમજાવો. તો કોઈ પણ નિર્દોષ વ્યક્તિને સજા ન થાય તેમજ દોષિત વ્યક્તિ કાયદાના પકડમાંથી છૂટી ન જાય એટલે કે ગુનેગારોને ઉચિત શિક્ષા કરી સમાજમાંથી ગુનાખોરી નાબૂદ કરવા ન્યાયતંત્રની જરૂરિયાત છે. ચોથું, લોક અદાલતના ઉદ્દેશ અને ફાયદાઓ જણાવો. તો ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા લોક અદાલતો કાર્યરત છે. આ લોક અદાલતોનો મુખ્ય ઉદ્દેશ કોર્ટમાં કેસ લડી રહેલા બે પક્ષો વચ્ચે ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો હોય છે. ત્યાર પછી પાંચમો સવાલ, તમારા શિક્ષકની મદદથી આસામની વડી અદાલતની હકુમત નીચે આવેલા 7 સિસ્ટર રાજ્યોના નામ લખો. તો આસામની વડી અદાલતમાં હુકમ નીચે અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા જેવા રાજ્યો આવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, સમાચારપત્રમાં આવતા અદાલતોના કેસના કટિંગ અહીં ચોંટાડો. તો અહીંયા તમે જોઈ શકો છો કે મિલકત એક વિષય વસ્તુ એક જ હોય તો ફરીવાર દાવો થાય નહીં, આ પ્રમાણે અહીંયા આપણે કટિંગ જે છે તે ચોંટાડેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો વાંચી અને પ્રશ્નોના ઉત્તર આપો. તો અહીંયા તમે જોઈ શકો છો કે નર્મદા નદી પર જે સરદાર સરોવર ડેમ આવેલો છે એના ઉપરનો જે ચુકાદો છે તે અહીંયા આપણને દર્શાવેલો છે. તો આ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને જોઈએ એમના ઉપરથી અહીંયા આપેલા પ્રશ્ન અને તેમના ઉત્તરો. તો પહેલો સવાલ, નર્મદા બંધની ઊંચાઈ વધે નહીં એ માટે કોણે વિરોધ દર્શાવ્યો હતો? તો નર્મદા બંધની ઊંચાઈ વધે નહીં એ માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ તેની સામે વિરોધ દર્શાવ્યો હતો. બીજું, નર્મદા બંધની ઊંચાઈનો ચુકાદો ક્યારે આપવામાં આવ્યો હતો? તો નર્મદા બંધની ઊંચાઈનો ચુકાદો 8 માર્ચ 2006 રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપવામાં આવ્યો હતો. ત્યાર પછી ત્રીજું, નર્મદા યોજના શા માટે અગત્યની હતી? તો નર્મદા યોજના વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા આ યોજના ઘણી અગત્યની છે. ત્યાર પછી ચોથું, નર્મદા યોજનાથી કયા કયા રાજ્યોને લાભ થશે? તો નર્મદા યોજનાથી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ઘણા ભાગોમાં પાણી અને વીજળી પહોંચાડી શકાશે. આદિવાસીઓના મૂળભૂત અધિકારોનો ભંગ ન થાય તે માટે શું કરવામાં આવશે? તો આદિવાસીઓના મૂળભૂત અધિકારોનો ભંગ ન થાય એટલા માટે નર્મદા યોજનાથી વિપરીત અસર પામતા લોકોને ક્રમશઃ પુનર્વસન કરાવવામાં આવશે. આ ચુકાદો તમને કેવો લાગ્યો તેના વિશે લખો. તો વધતી જતી વસ્તીની પાણી અને વીજળીની સમસ્યાઓને પૂર્તિ કરવા આ ચુકાદો મારા મતે એકદમ યોગ્ય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, નીચેની દેવીનું ચિત્ર જોઈ તેના વિશે સમજાવો. તો ઉપર ન્યાયની દેવીનું ચિત્ર આપેલું છે. તેની આંખે પાટો બાંધેલો છે અને તેના હાથમાં ત્રાજુ છે. તે સૂચવે છે કે ન્યાયની દેવી ગમો અણગમો કે પક્ષપાત રાખ્યા વિના ન્યાય તોળે છે. ન્યાયની દેવીના હાથમાં રહેલી તલવાર દર્શાવે છે કે ગુનો સાબિત થાય તો ગુનેગારને ચોક્કસ સજા કરવામાં આવશે. ન્યાયતંત્ર માટે ન્યાયની દેવીનું આ પ્રતીક ઘણું સૂચક છે. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની PDFનો અભ્યાસ કરી શકો છો. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની PDF અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3 થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને આપણે એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, ચાલો પ્રવૃત્તિ કરીએ. તો તમારા શિક્ષકની મદદથી નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ન્યાયતંત્ર માટે તેમની ભૂમિકા વિશે સમજ મેળવો. તો સર્વપ્રથમ તો કોઈ વ્યક્તિ ગુનાનો ભોગ બનનાર હોય તો એ નજીકના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવે છે અથવા તો મૌખિક ફરિયાદ કરે છે. કેટલીકવાર પોલીસ પણ સામેથી ગુનાની નોંધ કરે છે. આમ ફરિયાદ અંગેની માહિતી પ્રથમવાર મળતી હોવાથી તેને પ્રથમદર્શી અથવા તો પ્રથમ માહિતી નોંધ કહેવામાં આવે છે, એટલે કે પોલીસ દ્વારા એ લખવામાં આવે છે. ફરિયાદની નોંધ તૈયાર થયા પછી તેની તપાસ થાય છે. આરોપીઓની શોધખોળ થાય છે અને તેમના વિરુદ્ધ પુરાવા ભેગા કરી આરોપનામું તૈયાર કરવામાં આવે છે. આ બધામાં FIR એ મહત્વનો પુરાવો બની શકે છે. ત્યાર પછી અદાલતમાં પોલીસ કાયદેસરની કાર્યવાહી ચલાવે છે. પોલીસ દેશમાં નાગરિક સુરક્ષા પૂરી પાડવાનું કાર્ય કરે છે. પોલીસ સમાજ માટે ખૂબ ઉપયોગી છે. તે કાનૂન અને વ્યવસ્થાની જાળવણી રાખવામાં સહયોગ આપે છે. દેશની સંપત્તિને નુકસાન ન થાય તે માટે પોલીસ હંમેશા કાર્યશીલ અને તત્પર રહે છે. થયેલા અપરાધની પૂરેપૂરી તપાસ કરી તારણો ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરવાનું કામ પોલીસ કરે છે. મિત્રો, ફરી મળીશું આપણે
પાઠ નંબર 18ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની સામાજિક વિજ્ઞાન વિષયની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.